ભાદરવામાં જાણે અષાઢ નમસ્કાર આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ હું છું આપની સાથે કૃષ્ણાને વિદાય પહેલાનો આ ધમાકેદાર રાઉન્ડ છેલ્લો રાઉન્ડ રાઉન્ડ જોરદાર આ છેલ્લી ઇનિંગ વરસાદની જે ગુજરાતને ગમરોળી રહી છે ક્યાંક રેડ જાહેર કરવામાં આવ્યું છે ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને છેલ્લા બે દિવસથી ફરી ગુજરાતને ગમરોળવાનું આ મેઘરાજાએ શરૂ કર્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ વરસી રહ્યો છે અને જતા જતા આખા ગુજરાતને આ વરસાદ ભીંજવી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ પણ સામેલ છે ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જ નવસારી સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત તાપી અને વડોદરા વડોદરામાં ગઈકાલે આપણે જોયું હતું કે કેવા દ્રશ્યો સામે આવ્યા હતા ભયંકર ભારે પવન ફૂંકાયો હતો અને તેના કારણે ઘણી બધો વિનાશ વેરાયો હતો ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે પરંતુ અંબાલાલ પટેલ સમુદ્રમાં અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે આ કહી રહ્યા છે અંબાલાલ પટેલ એટલે ગુજરાત માટે હજુ આ જે છેલ્લો રાઉન્ડ છે એ પણ ધડબડાટી બોલાવાનો છે આ ધમાકેદાર રહેવાનો છે અને તેઓ કહી રહ્યા છે કે શરદ પૂર્ણિમાની આજુબાજુ

હજુ આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે છે અને દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગો મહારાષ્ટ્ર સંવદના ભાગો આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છેક છેક દક્ષિણ મુંબઈથી લઈને શેક સુરત સુધી અને શેર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં વરસાદની શક્યતા રહે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં આઠ ઇંચ કે દસ ઇંચ જો વરસાદ થઈ જવાની શક્યતા રહે છે નદીઓમાં પુરાવાની શક્યતા રહે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો અને અન્ય 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 ભાગો ભાવનગરના ભાગો સોરઠના ભાગો સુરતના ભાગ સોરઠના ભાગો અને છે રાજકોટના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તેમજ પંચમહાલના દાહોદ લીમખેડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં તો આજથી જ વરસાદ શરૂ થઈ જશે ગઈકાલથી શરૂ થઈ ગયો છે જેમાં કડી બેચરાજી વડનગર વિસનગર સિદ્ધપુર અને સમી હારી વગેરે ભાગો વરસાદ થશે આ ઉપરાંત વિરંગામના ભાગોમાં અમદાવાદના ભાગોમાં ચંદુકાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં કે જોઈએ તો થાણ લીંબડી ચોટીલા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે આ વરસાદ જે છે એ ભારેથી અતિ અતિભારે વરસાદનો રાઉન્ડ આગામી અડતાલીસ કલાકમાં આવી રહ્યો છે જે જી અંબાલાલ કાકા તમે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા પણ છે તો એ ક્યારે વાવાઝોડું સક્રિય થશે શું માનવું છે આપનું એની અસર ક્યારે દેખાશે ગુજરાત અત્યારે હાલ તો જે અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગર એ શાખા એ શાખાઓના કારણે વરસાદ આવી રહ્યો છે પરંતુ આ વરસાદ હજુ ગયો નથી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે વરસાદ આવશે અને ત્યારબાદ દસમી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ આવશે પરંતુ લગભગ અગિયાર ચૌદ ઓક્ટોબરથી લગભગ અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે બંગાળમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે આ ઉપરાંત તારીખ સાત સાત સાતથી ચૌદમાં અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે અને તારીખ લગભગ ચૌદથી પચીસ અઠ્યાવીસમાં અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે બંગાળ ઉપસાગરનું જે સાયક્લોન છે ઓક્ટોબરમાં એ ભારે ચક્રવાત પણ બની શકે જ્યારે અરબ સાગરનું સાયક્લોન બનવાની શક્યતા છે તે લગભગ ઓમન તરફ જવાની શક્યતા ગણી શકાય પરંતુ જે તે વખતે તેનો માર્ગ નક્કી કરી શકાય અત્યારે તેનો માર્ગ નક્કી કરી શકાય તેમ નથી યશ્રી સાનુકૂળ હોવાથી આગાહી કરવામાં આવેલ છે એવું એની સંભાવના સાનુકૂળ હોવાની સંભાવના જોતા આગાહી કરવામાં આવેલ છે અચ્છા છેલ્લો સવાલ આપને અંબાલાલ કાકા નવરાત્રિ એ એ તહેવાર છે કે જેના માટે મહિનાઓથી ગુજરાતમાં તૈયારીઓ ચાલતી હોય છે ખેલૈયાઓ થનગનવા માટે તૈયાર રહેતા હોય છે શું નવરાત્રિમાં વરસાદ મોટો વિઘ્ન બનશે એવું આપનું આપને લાગે છે ત્રેવીસ સપ્ટેમ્બરમાંથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડે આ તો વરસાદ છે એટલે મહત્તમ ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ પુનઃ આ વરસાદ ક્ષેત્ર ગરમી શરૂ થશે અને આ સુબર પણ ગરમી આવશે એટલે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ત્રણ ઓક્ટોબરે ક્ષેત્ર બનવાની શક્યતા રહેશે જેના કારણે તારીખ ત્રણ પછી લગભગ નવરાત્રિની શરૂઆતમાં અસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત દસમી ઓક્ટોબરના આસપાસ ચીતરા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે સાતમા કે આઠમા દોડતા પછી લગભગ બારમી તારીખ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે એટલે નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા નકારી શકાતી નથી જી જી આભાર આપનો સંદેશની સાથે વાતચીત કરવા માટે તો હજુ પણ જ્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે ગુજરાતના અનેક એ ભાગો છે કે જેને વરસાદ રહ્યો છે ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને તેના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા નિર્મલનગર માધવ રતન બિલ્ડિંગ પાસે પાણી ભરાઈ ગયા હતા આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આ ભાવનગરના દ્રશ્યો છે ભાવનગરના શિહોરની આસપાસ પણ વરસાદ વરસ્યો અને ગત રાત્રિથી અત્યાર સુધીમાં શહેરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે રસ્તાઓ પર વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને આખા ચોમાસા દરમિયાન આપણે જોયું છે કે દરેક જગ્યાએ તમામ મહાનગરપાલિકાઓનું તંત્ર કેવી રીતે નિષ્ફળ નીવડ્યું છે પાણીના નિકાલ ને લઈને પણ નિષ્ફળ નીવડ્યું છે પ્રિમોનસૂન કામગીરીના પણ ફુગ્ગા ફૂટ્યા હતા અને એવું જ કંઈક ભાવનગરમાં જોવા મળી રહ્યું છે ભાવનગર શહેરમાં આજે કહી શકાય વહેલી સવારથી ધોધમાર વરસાદનું જે આગમન થયું છે ત્યારે હાલ કહી શકાય કે બે ઇંચ થી વધુ વરસાદ છે તે ખાબકવા પામ્યો છે ત્યારે હાલ ભાવનગર શહેરમાં અવિરતપણે ધોધમાર વરસાદ નું આગમન છે તે શરૂ છે

કહી શકાય કે જે રીતે ઘૂંટણ સમા પાણી જે ભાવનગર શહેરના કુંબરવાળા વિસ્તારમાં ભરાયા છે તેના કારણે વાહન ચાલકો છે તે ભારે પરેશાન થયા છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર તો ભાવનગરના દ્રશ્યો તમે જોયા ભાવનગરમાં હજુ પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રસ્તા પર નદીઓ હોય દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે પણ વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે અમરેલીના લીલીયામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે આ જમણી બાજુના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ અમરેલીના દ્રશ્યો છે મેઘમહેરથી સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે તો ચેકડેમ અને તળાવો ઓવરફ્લો થયા છે લીલીયાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે લીલીયાના ગોઢાવદર પૂંજા પાદર અને સલડીમાં ધમાકેદાર વરસાદ વરસ્યો આંબા કણકોટમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હજુ પણ ભાવનગર અમરેલી આ બંને એ જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી જિલ્લાના લીલીયા શહેરની અંદર સતત બીજા દિવસે આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો શામ સરોવરના આ જે દ્રશ્યો છે તે ખરેખર મનમોહક છે આ સરોવર ઓવરફ્લો ઓવરફ્લો થયું છે ને રસ્તા ઉપર જે પાણી છે વહી રહ્યું છે ત્યારે લીલીયા શહેર સહિત આસપાસના વિસ્તારોના ખેડૂતોમાં ભારે જે છે એ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લીલીયા શહેરની અંદર પણ મુખ્ય બજારોની અંદર પાણી પાણીની નદીઓ વહેતા હાલ જે ધંધાદારીઓ ધંધાધારીઓ છે વ્યાપારીઓ છે તેને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પ્રદીપ ઠાકર સંદેશ ન્યૂઝ લીલીયા હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લાના લીલીયા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગત રાત્રે જે પ્રમાણે વરસાદ પડ્યો હતો એક કલાકની અંદર સાડા ત્રણ વરસાદ વરસવાથી આજે મુખ્ય બજાર નાવલી બજાર કહેવાય છે તેમાં ચાર ચાર ફૂટ પાણીઓ પાણી વહી ગયા હતા અને જે વેપારીઓ છે તેઓ પણ ખુશ થયા હતા ખેડૂતો પણ ખુશ થયા હતા એકંદરે આ દુકાનોની અંદર કોઈપણ જાતનું નુકસાન થયું નથી હાલ પણ વરસાદ ચાલુ છે અને આ નદીની અંદર જે પાણીનો પ્રવાહ છે તે પણ આપ જોઈ જોઈ રહ્યા છો આ વરસાદ વરસવાથી ખેડૂતોને ખૂબ જ ખુશીનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે પ્રદીપ ઠાકર સંદેશ ન્યૂઝ લીલીયા અમરેલી તો લીલીયા પંથકમાં તો વરસાદ વરસ્યો જાફરાબાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો જાફરાબાદના બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા જાફરાબાદ અને રાજુલા પંથકમાં અવિરત મેઘમહેર વરસી રહી છે અમરેલી જિલ્લામાં બરાબર વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ એ જિલ્લો છે કે જ્યાં હજુ પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે ભાદરવામાં જાણે કે અષાઢી માહોલ જામ્યો છે આખા ગુજરાતમાં ધીમી ધારે ક્યાંક વરસાદ વરસી રહ્યો છે ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે તો ક્યાંક ભારે વરસાદ પણ વરસી રહ્યો છે છે તરફ ભાવનગરના અલંગ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રેડ રેડક્રોસ હોસ્પિટલની આસપાસ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે આ ભાવનગરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે કે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા અને ભાવનગરની આ હાલત થઈ ગઈ તો મહેસાણાના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો હતો આ ભાવનગરના દ્રશ્યોમાં આપણે બતાવી જોઈ શકીએ છીએ કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા ટીંજણસમા પાણી ભરાઈ ગયા હતા તો મહેસાણામાં પણ વિસનગર અને મહેસાણામાં વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકો ઉકલાટ સહન કરી રહ્યા હતા તાપ સહન કરી રહ્યા હતા પરંતુ આ વરસાદે ઠંડક પ્રસરાવી છે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો સારો એવો વરસાદ વરસી રહ્યો છે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢમાં પણ આજે વરસાદનું આગમન થયું અને લાંબા વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ પધરામણી કરી છે ઉકલાટ બાદ આ ઝાપટા પડી રહ્યા છે જેના કારણે લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે કારણ કે ગરમીથી વરસાદ ખાબક્યો ગાજવીજ સાથે આજે અચાનક વરસાદ જાણે તૂટી પડ્યો હતો અને વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા હતા તો મોડી રાત્રિથી વરસાદ શરૂ થયો હતો અને આજે અમદાવાદમાં દિવસ દરમિયાન પણ અલગ અલગ જગ્યાએ છૂટો છવાયો ચાલુ રહ્યો હતો અમદાવાદના વાતાવરણમાં જે જોરદાર પલટો આવ્યો હતો બપોરના સુમારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો વસ્ત્રાપુર ગોતા સોલા પ્રગતિનગર નારણપુરા વાડજ આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને હજુ પણ અમદાવાદમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ગઈકાલે બપોર બાદથી વરસાદની શરૂઆત થઈ હતી ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં વરસાદ હતો આજે દિવસ દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ રહ્યો છે ત્યારે ફરી એકવાર બપોર બાદ અમદાવાદની અંદર અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે પૂર્વની જો વાત કરવામાં આવે તો નરોડા નારોલ વટવાથી લઈને તમામ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે જ્યારે પશ્ચિમની જો વાત કરવામાં આવે તો પશ્ચિમના પણ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે જેમાં વસ્ત્રાપુરથી લઈ ગોતાથી લઈને તમામ પ્રકારના જે વિસ્તારો છે આસપાસના તે તમામ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે તે જામ્યો છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ પડી શકે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે અને હવામાન વિભાગની જે રીતની આગાહી હતી તે રીતે ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ હતો આજે પણ અમદાવાદમાં વરસાદ છે અને આવનારા બે દિવસ દરમિયાન હજુ પણ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ દહેગામ શહેર અને ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે દહેગામ તાલુકાના કરજોડરા લિહોડામાં વરસાદ વરસ્યો ખાનપુર અને સાપા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે બીજા દિવસે પણ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે બનાસકાંઠામાં પણ આજે ઓડિશામાં ધોધમાર વરસાદ ખાબક્યો શહેર અને ગ્રામ્યમાં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તો પાલનપુરમાં પણ આજે વરસાદ વરસ્યો હતો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ ડીસા અને પાલનપુરમાં વરસાદ વરસ્યો જેના કારણે ઠંડક પ્રસરી છે લાંબા વિરામ બાદ પાલનપુરમાં વરસાદ ખાબક્યો છે અને હજુ પણ આવા ઝાપટાં વરસતા રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો પણ કરી રહ્યા છે હવામાન વિભાગ પણ કરી રહ્યો છે બનાસકાંઠાના અંબાજીમાં પણ આજે વરસાદ ખાબક્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ વરસ્યો કે આ પાછોતરો વરસાદ છે આ છેલ્લી ઇનિંગ છે અને એના કારણે આ વરસાદ ક્યાંક ફાયદાકારક રહેશે ક્યાંક ખેડૂતો માટે રાહત લઈને આવ્યો છે ખુશી છે તો ક્યાંક કેટલાક પાકને નુકસાન ઉના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી તો આ તમામ એ વિસ્તારો છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય ભાવનગર હોય કે અમરેલી હોય આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય પંથકોમાં ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો ટાણા વરલ આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદનું આગમન થયું હતું અને પરિણામે ખેડૂતોમાં ખુશી છે કારણ કે મૂર્જાયેલા પાકને જીવનદાન મળી રહ્યું છે આ છેલ્લો વરસાદ અને આ ધમાકેદાર વરસાદ રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે તો ભાવનગરના વલભીપુરમાં પણ આજે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા રોડ રસ્તા અને માર્કેટમાં વરસાદી પાણી વહેતા થયા તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે માહોલ જોવા મળ્યો અરવલ્લીના પોશીના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોષીનાને ભીલો બંને વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો દેલવાડા કોટડા લાંબડિયા ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી બનાસકાંઠા એ તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવે છે અને ઠંડક પ્રસરાવીને જાય છે જુનાગઢમાં પણ મોડી રાત્રે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો પવન સાથે વરસાદ વરસ્યો અને તેના કારણે જાણે કે મિની વાવાઝોડું આવ્યું હોય તેવો લોકોને અનુભવ થયો હતો જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં કેશોદ અને વંથલી સહિતના ગામડાઓમાં પણ આજે વરસાદ વરસ્યો છે લાંબા વિરામ બાદ ફરી પાછી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે તો અમરેલીના ખાંભા શહેરમાં પણ વરસાદ ખાબક્યો ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે રાત્રે પલટો આવ્યો હતો અને આજે પણ આવો માહોલ રહેશે એ અનુમાન છે અમરેલીના ખાંભા અને વગસરા અને તમામ એ વિસ્તારો કે જ્યાં સારો એવો વરસાદ વરસ્યો છે સાપર મુંજિયાસર આ તમામ ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસતા પાણી વહેતા થયા હતા રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી એ રીતે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે સુરેન્દ્રનગરમાં થાનગઢમાં પણ મોડી રાતથી આજે વરસાદ હતો જામવાલી ખખરાળી અને અમરાપર થાનગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ ખાબક્યો એટલે એકંદરે ગુજરાતમાં આજે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા એ ભાગ છે કે જ્યાં આજે ધીમી ધારે તો ક્યાંક એક જોરદાર ઝાપટું આવ્યું